ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં 5-7 તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો. એટલે તમે શું પેટર્ન જોઈ શકો છો કે ભાત જોઈ શકો છો. પેટર્ન એટલે ભાત, અહીંયા પેટર્ન એટલે ભાત, બરાબર. તો આજે આપણે અહીંયા 7મું ચેપ્ટર શીખવાનું છે, જે તમે પેટર્ન જોઈ શકો છો. તો અહીંયા જુઓ, પહેલાં આપણે પ્રશ્ન નંબર 1, નીચેની પેટર્ન આગળ વધારો. તો જો અહીંયા આપણને સ્માઈલી જેવું આપ્યું છે, બરાબર. તો એક સીધી છે, પછી એક આડી છે, એને એક ઊંધી છે. તો હવે પાછી શું આવશે? સીધી આવશે, બરાબર. બીજી કેવી આવશે? સીધી આવશે. તો અહીંયા બીજી કેવી આવશે? સીધી આવશે. તો અહીંયા સીધી સ્માઈલી આવશે, બરાબર. તમારે વ્યવસ્થિત રીતે દોરવાનું છે. પછી આડી આવશે, એક દોરે તો પણ ચાલે ને બે દોરો તે પણ ચાલે. પછી બીજી આડી આવશે, બરાબર. પછી અહીંયા બીજું છે નીચે ત્રિકોણ, કોઈ રસ્તો બતાવે છે, ત્રણ રસ્તા હોય તે, બરાબર. કે કેમ જવાનું છે, એક બીજી સાઈડ, ડાબી સાઈડ, એક જમણી સાઈડ, બરાબર. તે ટાઈપનું એક નિશાન આપેલું છે, તીર બતાવેલા છે ત્રણ. તો તે ટાઈપમાં તે એક સીધું છે, એક આડું છે અને એક ઊંધું છે. તો પહેલાં આપણે સીધું દોરવાનું, બરાબર. સીધું દોરવાનું છે પહેલાં આપણે, પછી આડું દોરવાનું છે, બરાબર. આવી રીતે દોરવાનું છે. બીજું પણ પછી છે દિલ આપેલા છે, બરાબર. ત્રીજામાં શું આપેલું છે આપણને? દિલ આપેલા છે. એક સીધો દિલ છે, એક આડો છે અને એક ઊંધો છે. તો દિલ પણ એવી રીતે જ આપણે ભાત આગળ વધારવાની છે, બરાબર. પેટર્ન જે છે તે આપણે શું કરવાનું છે? આગળ વધારવાની છે. તો દિલને પણ દિલ પાડવાનું છે, બરાબર. તો પહેલાં સીધો આવશે પાડીશું, પછી આડો પાડીશું. તો આપણી પેટર્ન, આપણી જગ્યા પૂરાઈ જાય એટલે પેટર્ન પૂરાઈ જશે, બરાબર. મારી પાસે અહીંયા જગ્યા નથી એટલા માટે આવી રીતે પાડેલું છે. તમારી પાસે જગ્યા હોય તો તમારે વ્યવસ્થિત પાડવાનું છે. પછી જો એક આપણ ચિહ્ન બતાવેલું છે, બરાબર. બે સાઈડ જવાનું, આગળની સાઈડ અને પાછળની સાઈડ બે સાઈડ જવાનું ચિહ્ન આપેલું છે. તે જો, તો તે પહેલાં સીધું છે, પછી ઊભું છે, આડું થઈ ગયું છે અને પછી પાછું સીધું છે, બરાબર. એટલે એક જ પેટર્ન ફરીને આવે છે, પણ કેવું? ફરી ફરીને આવે છે. તો અહીંયા પેટર્ન આપણે આગળ વધારવાનું. અહીંયા આપણે પેટર્ન આગળ વધારવાની છે. તો અહીંયા આપણે પેટર્નને શું કરવાનું છે? આગળ વધારવાની છે. તો અહીંયા આપણે પેટર્ન આગળ વધારીએ તો કે તીર છે પહેલું, યાદ પેટર્ન આવશે, બરાબર. આ પેટર્ન આવશે પહેલાં, તે પેટર્ન તમારે અહીંયા કરવાની છે. પછી છે એક કોઈ જગ્યાએ જેમ કે નો પાર્કિંગ હોય ત્યાં એવો બોર્ડ હોય, બરાબર. કે ગોળ હોય ને એની પર એ કરેલો હોય. તો એક સીધું છે, એક આડું છે થોડુંક, એટલે એક પાછું આડું છે એટલે કે ઊંધું છે, બરાબર. તો એ રીતે આપણે અહીંયા કરવાનું છે. તો પહેલાં તો ગોળ, પછી એમ લાઈન કરવાની છે, બરાબર. પછી બીજું ગોળ ને ઊભી બે લાઈન કરવાની છે. આ રીતે એવી રીતે છે. કોઈ વળાંકવાળા ચિત્ર આપેલા છે આ છઠ્ઠા નંબર પર, શું કરવાનું છે? વળાંક આપેલો છે, તે વળાંકવાળા કરવાના છે. તો એક સીધો વળાંક છે, એક ઉપરથી નીચે વળાંકનું આપેલું છે અને એક બીજો ઊંધો વળાંક છે, બરાબર. તો અહીંયા પહેલાં સીધો વળાંક પાડવાનો. આપણે શું કરવાનું? પહેલાં સીધો વળાંક પાડવાનો, પછી ઊંધો વળાંક પાડવાનો, બરાબર. તે રીતે આપણે અહીંયા વળાંક પાડવાના છે. પછી જો 7મા નંબર પર એક પેપરનું આપણે કંઈ બનાવ્યું હોય, બો જેવું ટાઈપનું લાગે છે, બરાબર. તે છે અહીંયા. તો આપણે તેમાં, તે એક સીધું છે, પછી એક ઊભું છે અને પછી એક આડું છે, બરાબર. તે એ રીતે આપણને આપ્યું છે. તો તે રીતે આપણે અહીંયા દર્શાવવાનું છે. પછી આપણને આપવામાં આવ્યું છે કે ત્રિકોણ હોય, ત્રિકોણ બનાવવામાં આવેલા છે. તો ત્રિકોણ બનાવ્યા છે, તે એક એમનું ત્રિકોણ છે, એક ઊભું છે, એક આડું છે, બરાબર. એ ટાઈપમાં ત્રિકોણ ટાઈપમાં બનાવેલું છે. તો તે અહીંયા આપણે 8મા નંબર પર બનાવવાનું છે. હવે બીજું 9મું, તો જો 9મા નંબર પર આપણને આપેલું છે એક
નો સિગ્નલ મતલબમાં આવ્યો હોય તેનું એક ચિત્ર આપેલું છે. આપણને ગોળ આપેલા છે, બે ટીપકા છે બરાબર, એક એક સાઈડ નીચે એક ઉપર, એ રીતે તે આપણે અહીંયા પેટર્ન વધારવાની છે. તે તમને ખબર જ છે કે પેટર્ન કેવી રીતે વધારવાની. પછી વન છે તે એક ઊભો વન છે, પછી એક આડો વન છે, પાછો ઊભો વન છે, તો પાછો આપણે શું કરવાનું, આડો વન પાડવાનું બરાબર. એ રીતે અહીંયા આપણે પેટર્ન વધારવાની છે. હવે જોઈએ પ્રશ્ન નંબર બે, પેટર્ન આગળ વધારો. તો અહીંયા પણ પેટર્ન જ આગળ વધારવાની છે. તો અહીંયા એક ફૂલ આપેલું છે, તે ઊભું છે, ફૂલ નથી, તેને આપણે એક પેટર્ન કે પછી એક ચિત્ર કહી શકીએ. એક ચિત્ર ઊભું છે, એક આડું છે, એક ઊંધું છે, તો પાછું એક ઊભું, આડું અને ઊંધું આવશે બરાબર. અહીંયા એ રીતે ચિત્ર પાડવામાં આવશે. પછી છે જે પત્તા આવે છે તેના, એ છે દિલ છે, ઠુડ્ડી છે, એક ઝાડ જેવો છે બરાબર, એ છે અલગ અલગ. તે કેવી રીતે અહીંયા દર્શાવવામાં આવે છે, તો પહેલાં અહીંયા જુઓ એક ત્રિકોણ ટાઈપ છે, પછી દિલ છે, પછી એક ઝાડના બે નિશાન છે બરાબર. તો અહીંયા પહેલાં શું છે, પહેલાં એક ઝાડનું નિશાન એટલે કે ઊંધું કરવામાં આવ્યું છે, અને એક જરાક આડું ફેરવવામાં આવ્યું છે, એક બાજુ ફેરવવામાં આવ્યું છે, પછી એને બે બાજુ ફેરવવામાં આવી છે, તો તે ઉપર જતું રહે બરાબર. એ રીતે અહીંયા એ કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે એ રીતે કરવાનું છે. પછી જો ત્રીજામાં એક એમ એમ આપેલો છે, પછી એક ઊંધો એમ, આડો એમ આપેલો છે, અને એક ઊંધો એટલે કે ડબલ્યુ જેવો આપ્યો છે બરાબર. તો એમ, આડો એમ અને ડબલ્યુ જેવો એમ એટલે કે ઊંધો એમ આપેલો છે. તો એક સીધો એમ પાડવાનો, પછી આડો એમ પાડવાનો, અને પછી ઊંધો એમ પાડવાનો. એવી રીતે ચોથો, તો ચોથામાં જુઓ અહીંયા એક નિશાન આપેલો છે, ત્રિકોણ આપેલો છે, કે એક તીર ઊભો ઉપર જાય છે, બીજો આડો જાય છે, અને ત્રીજો નીચે જાય છે. તો બરાબર, તો એ રીતે અહીંયા પણ આપણે પેટર્ન વધારવાનું છે. તો અહીંયા પહેલાં એક ઊભો વાળવાનો છે, પછી આડો પાડવાનો છે, અને પછી નીચે જાય તેવો પાડવાનો છે. એવી રીતે પાંચમાં, તો અહીંયા પાંચમામાં પણ જુઓ કે એક આપણને કંઈ વાટકો હોય તેમાં કંઈ મૂક્યું હોય તે ટાઈપનું એક ચિત્ર લાગે છે. તો એક સીધું છે, પછી એક આડું છે, અને એક ઊંધું છે. તો એ રીતે આગળ એને પેટર્ન વધારવાની છે, કે એક ઊભું, પછી એક આડું અને એક ઊંધું. એવી રીતે આપણે આગળ અહીંયા પેટર્ન વધારવાની છે બરાબર. હવે નેક્સ્ટ જોઈએ, તો અહીંયા છઠ્ઠો નંબર પર, તો જો અહીંયા છઠ્ઠા નંબર પર કે એક પ્લસ, ગોળ અને ત્રિકોણ, એ ત્રણ નિશાની આપી છે, પણ એક મોટા ત્રિકોણમાં આપ્યું છે. તો એક મોટો ત્રિકોણ સીધો છે, પછી આડો છે, અને પછી ઊંધો છે. તો અહીંયા પણ આપણે એવી રીતે પેટર્ન વધારવાની છે. તો અહીંયા એક સીધો ત્રિકોણમાં મેં ખાલી ત્રિકોણ પાડું છું, તમારે અંદરમાં ભરવાનું પડશે. પછી એક આડો ત્રિકોણ પાડવાનો છે, અને પછી એક ઊંધો ત્રિકોણ પાડવાનો છે બરાબર. એવી રીતે ત્રિકોણ પાડવાનો છે. અહીંયા આવી રીતે નથી પાડવાનો, છેલ્લો જે છે તે કંઈ આ રીતે પાડવાનો છે બરાબર. તો અહીંયા એવી રીતે ત્રિકોણ પાડવાનું છે. પછી જો નીચે સાતમા નંબર પર એક જે જે આપેલું છે, તો જે એક સીધો છે, એક આડો છે, અને એક ઊંધો છે. તો અહીંયા આપણે જે પણ એક સીધો પાડીશું, પછી એક આડો જે પાડીશું, અને બીજો ઊંધો જે પાડીશું બરાબર. તો અહીંયા આપણે આવી રીતે ત્રણ જે પાડીશું, એક સીધો, એક આડો અને એક ઊંધો. પછી નીચે પ્લસની નિશાની છે, ભલે ક્રિશ્ચિયન લોકોમાં આવે છે તેવી કંઈ પ્લસની નિશાની છે બરાબર. તો જો એક સીધી છે, એક આડી છે, અને એક ઊંધી છે. તો અહીંયા પણ આપણે એ રીતે પાડીશું. તો અહીંયા એક સીધી, એક આડી, ને એક ઊંધી બરાબર. એવી રીતે ત્રણ નિશાની પાડીશું. પછી છે નવમું, ચાવી છે. તો એક સીધી ચાવી છે, એક ઊભી ચાવી છે, એક બીજી આડી ચાવી છે બરાબર. તો એક સીધી છે, ઊંધી છે, અને ઊભી છે. તો આપણે એવી રીતે ચાવી પાડવાની છે અહીંયા. તો ચાવી પાડવાની કેવી રીતે પાડવાની, તો પહેલાં એક ચાવી આવી રીતે પાડવાની છે, બીજી ચાવી આવી રીતે પાડવાની બરાબર. એવી રીતે ચાવી પાડવાની છે. તમારે વ્યવસ્થિત રીતે પાડવાનું છે. મારે તો અહીંયા ચોપડીમાં ફોનમાં પાડવાનું છે, તેનાથી પડે નહીં એટલા માટે અહીંયા આ રીતે પાડવામાં આવ્યું છે. પછી છે ઈ, તો એક ઈ સીધો છે, એક થોડો ત્રાસો છે, એક ઊંધો છે, અને એક એના કરતાં થોડો ત્રાસો છે બરાબર.
ત્રણ ચાર આપવામાં આવ્યા છે, તો એ રીતે આપણે પણ અહીંયા પાડીશું. એક ઈ સીધો, પછી એક થોડો ત્રાંસો, થોડો ત્રાંસો, પછી એક ઊંધો. બરાબર, હવે જગ્યા નહીં હોય તો ચોથો નહીં પાડવાનો. એવી રીતે અગિયારમો, તો અહીંયા અગિયારમો જુઓ, તો અગિયારમાં આપણને આપવામાં આવ્યું છે પતંગ. તો એક આડી છે, એક જરાક આડી છે, એક ઊભી છે અને બીજી થોડી ત્રાંસી છે. બરાબર, તો એ રીતે અહીંયા પતંગ પણ પાડવાની. તો કે એક તો પહેલાં માછલીની જેમ આડી છે, બરાબર, એક આડી થઈ ગઈ, બરાબર, બીજી ત્રાંસી છે, થોડી ત્રાંસી છે, તો તેવી ત્રાંસી પડવાની. મારા તો અહીંયા ફોનમાં પડાતી નથી, તમે તમારી નોટબુકમાં પાડશો. બરાબર, પછી જો અહીંયા ત્રિકોણ આપ્યા છે, તો અહીંયા ત્રિકોણમાં બારમા નંબર પર ત્રિકોણ આપ્યું છે. જો તેમાં છે એક ત્રિકોણ સીધું છે, એક થોડું આડું છે અને એક આડું છે અને એક નીચે વર્ત થોડું છે. બરાબર, તે રીતે તમારે અહીંયા ત્રિકોણ પાડવાના છે. પછી છે તેરમા નંબર પર કે એક તીર છે અને એક ગોળ છે, તે બંને એકબીજા સાથે જોડાયેલા છે, એ રીતે છે. તો એક સીધું છે, એક આડું છે, એક ઊભું છે, એક થોડું ત્રાંસું છે, એવી રીતે તમારે અહીંયા પાડવાના છે. આ સાથે આજે આપણે પ્રશ્ન બે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન નંબર ત્રણ સાથે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.